અબડાસા તાલુકાના ભાચુડામાં સક્કર ટીટીનો પાક સારો જોવા મળ્યો. હાલ અબડાસામાં સક્કર ટીટીનો પાક સારો થાય છે, જેમાં સ્થાનિક પ્રતાપભાઈ ગૌસ્વામી છેલ્લી 3 પેઢીથી ખેતી કરે અને 3 વર્ષથી સક્કર ટીટીનો પાક વાવે અને પોતાનું ગુજરાન ચલાવે છે. 20 વર્ષ અગાઉ સ્થાનિક ખેડૂતો અબડાસામાં પાણીના અભાવે પોતાના ગુજરાન ચલાવવા માટે બીજા રાજ્યમાં સ્થળાંતર કરી અને ધંધાર્થે નીકળ્યા. હવે સારા પાણી અને સરકારી યોજનાની સહાયતા મળતા બીજા રાજ્યના લોકો અહીં ખેતી માટે આવી રહ્યા છે. અબડાસા તાલુકામાં ઘણા રાજ્યના લોકો અહીં ખેતી કરવા માટે આવતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. અબડાસામાં પાણીથી ઘણા બધા એવા પાકો સારા થયા છે, જેથી અબડાસા તાલુકાના ભાચુડા વિસ્તારમાં સ્થાનિક પ્રતાપભાઈ ગૌસ્વામી, રાજેશભાઈ ભાનુશાલી અહીં ઘણા વર્ષોથી ખેતી કરી રહ્યા છે અને આ વર્ષે પણ સક્કર ટીટીનો પાક વાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. શું નામ તમારું? રાજેશ શંકરભાઈ ભાનુશાલી, ગામ ભાચુડા, તાલુકા અબડાસા. એટલે શું કામ કરો છો અહીં તમે? અમારું કામ ખેતીનું. બરોબર. બાપ દાદાનો ધંધો? હા, બાપ દાદાનો. 3 પેઢી આપણી. બરોબર. તો તમારા પરિવારમાં કોઈ પરદેશમાં કોઈ રહે છે? મુંબઈ, વાપી, વલસાડ? ના, એમ તો કુટુંબી ભાઈ કે એમ કાકા કે બધા મુંબઈ છે, આપણે અહીંયા કચ્છમાં છીએ. પેલે એટલે શું કારણ અહીંયાથી કચ્છમાંથી મુંબઈ ખેતી થતી નથી? હતી પહેલાના ટાઈમમાં આપણે જોવા જઈએ તો ત્યારે એવડા આધુનિક સાધન નહોતા, સબમર્સિબલ મોટરો નહોતી, એના કારણે પાણીના સ્ત્રોત ઓછા હતા. પછી ટેકનોલોજી જેમ જેમ વધતા તો અહીંયા સગવડ થતી રહી, એટલે ખેતીમાં વાંધો ન પડ્યો, એટલે આપણે અહીંયા રહી ગયા. ગોસ્વામી પ્રકાશ કરી, પ્રવીણ કરી, ગામ ભાચુંડા, તાલુકો અબડાસો, કચ્છ. પાક તમારા ખેતીમાં થયો છે? કપાસ, ઘઉં, સંકરટી, તરબૂચ બધું વાવેતર થાય છે અને સારી રીતે વાવેતર થાય છે અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. સરકાર તરફથી કોઈ એવી સબસિડી કે સહાય કોઈ તમને અત્યારે ખેડૂતને મળે છે? સરકાર ટ્રેક્ટરમાં સબસિડી આપે છે, ડ્રીપ લાઇનમાં સબસિડી આપે છે, તો ખેતીવાડીમાં સબસિડી સરકારની સહાય ઘણી છે. બરોબર.